સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગરકન ખાતે 15 ઓગસ્ટ 1973 સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ મામલતદાર ઇન્ચાર્જ ડીઆર રાઠોડ દ્વારા તાલુકા કક્ષાનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ગડકણ ખાતે 15 ઓગસ્ટ તાલુકા કક્ષાનો 73મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગડકણ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ ઇન્ચાર્જ મામલતદાર ડી એલ રાઠોડ દ્વારા તાલુકા કક્ષાનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ સહિત તાલુકામાંથી ઉપસ્થિત વિવિધ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તો આ તાલુકા પ્રમુખ બેહચરસિંહ રાઠોડ, તાલુકા શિક્ષણાધિકારી ટી કે વાઘેલા, ગડકણ સરપંચ રજુસિંહ ચૌહાણ સહિત રાજકીય આગેવાનો, અગ્રણીઓ સહિત ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહીને ત્રિરંગાને સલામી આપી હતી. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વોર્ડ નંબર 1 રામનગર વણઝારા વાસ ખાતે આવેલ પ્રાંતિજ શાળા ખાતે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ કોકિલાબેન પટેલ, નગરપાલિકા કોર્પોરેટર દીપકભાઈ કડિયા, રાજેશ ટેકવાણી, દિલીપભાઈ રાવળ સહિતના કોર્પોરેટરો, નગરપાલિકા પૂર્વ પ્રમુખો તથા પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપના સ્થાપક ડૉક્ટર એન કે ડેરિયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. તો પ્રાંતિજ કોર્ટ સંકુલ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ જજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બંને 12 એસોસિએશન પ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ ટોલનાકા ખાતે દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટોલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિતેજ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ.